દુસ્ત ધનંદના અત્યાચારી અને પાપી રાજ્યને ઉખાડીને નહીં ફેંકું નંદ વંશનો નાશ નહીં કરું ત્યાં સુધી મારી આ ચોટલી છૂટી રહેશે આ પ્રતિજ્ઞા હતી ચણકના પુત્ર આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્યની નંદની સભામાં અપમાનિત થવાને કારણે એમણે આવી ઘોર પ્રતિજ્ઞા લઈને જંગલનો રસ્તો પકડ્યો બન્યું એવું કે એક વખતે જંગલમાં એક સાંકડી કેડી પરથી પસાર થતા એમના પગમાં દાભડો વાગ્યો દાભડો એટલે દર્ભ વિષ્ણુગુપ્ત ત્યાં જ નીચે બેસી ગયા અંગૂઠામાંથી લોહી નીકળતું હતું એની પરવા નહીં કરી પણ ત્યાં પડેલો એક તીક્ષ્ણ પથ્થરો લઈને એમણે એ દાબડાના જડથાને ખોદી નાખવા માટેનો પ્રયત્ન શરૂ કર્યો બરાબર તે જ વખતે ત્યાંથી એક તેજસ્વી યુવાન પસાર થયો એણે પૂછ્યું કે મહારાજા શું કરો છો તમે ચાણક્ય જવાબ આપ્યો આ દાભડો મારા પગમાં વાગ્યો છે હું જ્યાં સુધી એને મૂળ સત્તા ઉખાડીને ઘસીને પી નહીં જાઉં ત્યાં સુધી નહીં છોડું ચંદ્રગુપ્તને એમાં રસ પડ્યો આ કોઈ જુદી માટીનો માણસ હતો ચંદ્રગુપ્ત પણ પોતે રાજપાઠ વિહોણો બનીને રાજ્ય પુનઃ પ્રાપ્ત કરવા માટે આ રીતે ભટકી રહ્યો હતો આ પ્રસંગે ચાણક્યરે ચંદ્રગુપ્ત મેળવી આપ્યો આ પ્રસંગે ચંદ્રગુપ્તને ચાણક્ય મેળવી આપ્યો અને આ જુગલબંધી એવી જામી કે આ બિલડીએ ભેગા થઈને ઇતિહાસ સર્જ્યો ધનનંદના અન્યાયી અને પાપી સામ્રાજ્યનો નાશ કર્યો નંદોને ભગાડી મૂક્યા અને ચંદ્રગુપ્ત મૌર્યનો શાસન સ્થાપાયો મુરાનો પુત્ર હતો ચંદ્રગુપ્ત એટલે મૌર્ય તરીકે એ ઓળખાયો આ શાસન સ્થાપવામાં અને ત્યાર પછી એ શાસન ઇતિહાસમાં અમર થઈ જાય એવું સુશાસન બનાવવામાં જેનો ફાળો હતો એ આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય રાજનીતિના જ્ઞાતા અર્થશાસ્ત્રમાં માહિર યુદ્ધ કૌશલ્ય અને સામાન્ય વ્યવહારોમાં જે વર્તન થવું જોઈએ તે માટેની ચોક્કસ માન્યતાઓ પોતે આવડું મોટું સામ્રાજ્ય સ્થાપ્યું છતાંય એ સામ્રાજ્યના રક્ષક તરીકે એના રખેવાળ તરીકે નગરની બહાર ઝૂંપડીમાં રહ્યા આ ચાણક્ય અને એની નીતિ આજે પણ શાસનથી માંડીને વહીવટથી માંડીને જીવન અને સામાન્ય કુટુંબ વ્યવસ્થા સુપેરે ચલાવવા માટે દીવાદાની સમાન માર્ગદર્શન પૂરું પાડે છે